नमस्कार दर्शक मित्रों, आपनो हार्दिक स्वागत छे वडोदरा न्यूज नेटवर्क में। वडोदरा न्यूज नेटवर्क ना माध्यम थी आपणे आ 2020 में श्रावण मास नो महत्व शू छे, एनी महादेव ने प्रसन्न कई रीते करवा, तो सर्वप्रथम 2020 में 21 जुलाई 2020 થી શ્રાવણ મહિનાનો પવિત્ર માસનો પ્રારંભ થાય છે। 19 ઓગસ્ટ 2020માં સુધી ગુજરાત પ્રદેશ અને મહારાષ્ટ્રમાં શ્રાવણ મહિનો રહેશે। શ્રાવણ મહિનો ભોળા શંકર મહાદેવનું ઉપાસનાનું અને આરાધનાનું મહત્વ આપવામાં આવ્યું છે। શ્રાવણ માસ એક પવિત્ર માસ તરીકે ઉજવાય છે, તો શ્રાવણ માસમાં પ્રતિપદા તિથિ મંગળવારના દિવસે પુષ્ય નક્ષત્ર અને કર્ક રાશિના ચંદ્રથી આ દિવસનો પ્રારંભ થાય છે। વેદો અનુસાર શાસ્ત્રમાં કીધું છે કે પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોવાથી શ્રાવણી પૂર્ણિમા આ માસમાં આવા હોવાથી એનું નામ શ્રાવણની ઉત્પત્તિ થઈ। શ્રવણ નક્ષત્રથી શ્રાવણ માસની ઉત્પત્તિ થઈ। શ્રાવણ મહાદેવનું પવિત્ર માસ છે અને મહાદેવને રીઝવવા માટે, એની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તો, શિવભક્તો એમની ઉપાસના અને આરાધના કરતા હોય છે। પૌરાણિક કથાઓ અનુસાર શ્રાવણ માસમાં દેવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું। સમુદ્ર મંથન કરતા સમય સમુદ્રમાંથી કાલકૂટ નામનું વિષ, હલાહલ વિષ નીકળ્યું। બધા દેવો ગભરાઈ ગયા કે આ વિષનું શું કરીશું, જો સૃષ્ટિ ઉપર ના એમાં પૃથ્વી પર પધરામાં આવશે તો સૃષ્ટિનો વિનાશ થઈ જશે। તો ભગવાન મહાદેવ, ભોળાદેવ એવા દેવા છે, એમને એ વિષ એટલે ઝહર પોતાના કંઠમાં ધારણ કર્યું અને મહાદેવે એક વિષ પાન કરતાં એમનું કંઠ લીલું થઈ ગયું અને લીલું કંઠ થવાથી એમનું નામ પડ્યું નીલકંઠ મહાદેવ। વિષના હલાહલ પાન કરવાથી એમનું શરીર તાપમય થઈ ગયું અને તાપ વિષ થવાથી એમના ઉપર દેવો દ્વારા જળનો અભિષેક કરવામાં આવ્યો। જળના અભિષેકથી શીતલતા પ્રાપ્ત થાય છે, એટલા માટે મહાદેવને જળનો અભિષેક કરવાથી માનસિક શાંતિ અને શીતળતા આપણને મળે છે। શિવ મહાપુરાણ અને દેવી મહાપુરાણ અનુસાર આ શ્રાવણ માસમાં માં જગદંબા પાર્વતીએ મહાદેવની ઉપાસના અને આરાધના અને સાધના કરી પૂરણ શ્રાવણ માસમાં શિવની સાધના કરવાથી ભગવાન મહાદેવ, ભોળા દેવ પ્રસન્ન થયા અને માં પાર્વતીને પત્ની તરીકે સ્વીકારી, જેથી આ માસને પવિત્ર માસ ગણવામાં આવે છે। શ્રાવણ માસમાં સ્ત્રીઓને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે ઉત્તમ વર પ્રાપ્તિ માટે સ્ત્રીઓ 16 સોમવારનું વ્રત શ્રાવણ માસથી પ્રારંભ કરે છે, જેથી યોગ્ય ઉત્તમ વરની પ્રાપ્તિ થાય છે। પૂર્ણ શ્રાવણ માસનો જો ઉપવાસ ના કરી શકતા હોય તો સોમવારનો ઉપવાસ કરવાથી ભગવાન મહાદેવ, ભોળા શંકરની કૃપા પ્રાપ્ત થાય છે। મહાદેવને જળનો અભિષેક કરવાથી માનસિક શાંતિ મળે છે। દૂધનો અભિષેક કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે। ઘીનો અભિષેક કરવાથી બુદ્ધિ સારી થાય છે। સાકરના જળથી અભિષેક કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને દહીં અને ઘી
घी थी अभिषेक करवाथी संतानी प्राप्ति थाय छे। नारियलना श्रीफळनो जळ अर्पण करवाथी आदि व्याधि उपाधिनो नाश थाय छे। शेरडीनो रस थी अभिषेक करवाथी सारी लक्ष्मी शुभ लक्ष्मी घर में प्रवेश थाय छे। भगवान महादेव ने भस्म अति प्रिय छे। कहेवामां आवे छे संसाने स्वक्रीड़ा हर हर पिशाचा सहचरा। भगवान महादेव शमशान ना वासी छे। एमने जो भस्म अलंकार रूपे लगावामां आवे तो अपना शरीर की दरेक चिंताओं अने विकारों दूर थाय छे। एमने भांग पण अति प्रिय छे जेथी एमने भांगनो पण अभिषेक करवो। श्रावण मासमां ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं उर्वारुकमिव बंधनान् मृत्योर्मुक्ष्य मामृताप। आ महादेवनो सांसारिक दुखोती मुक्ति अपावनारू सर्वश्रेष्ठ मंत्र छे। आ मंत्रनो जप करवाथी आपणी आदि व्याधि अने उपाधिनो नाश थाय छे। सांसारिक कष्टोती पीड़ाओथी आपणने मुक्ति मळे छे। जेथी ओम त्र्यंबकं मंत्रनो जाप श्रावण मासमां उत्तम फलदायी गणवामां आव्यो छे। शिव पुराण अनुसार श्रावण मासमां महादेवनुं पंचाक्षर मंत्र ओम नमः शिवाय ना जाप करवाथी सुख अने समृद्धि आपणने प्राप्त थाय छे। श्रावण मासमां रुद्राष्टाध्यायी लघु रुद्र होमात्मक लघु रुद्र तथा महादेव ने अनेक पूजाओ थकी एमनी कृपा प्राप्त करवामां आवे छे। एमने बिल्व पत्र चढ़ावाथी आपड़ा त्रण जन्मना पाप नाश थाय छे। ओम त्रिदलम त्रिगुणाकारम त्रिनेत्रम त्रिनेत्रयाधम त्रिजन्म पाप संवारम एक बिल्वम शिवार्पणम। आ बिल्वपत्र आ मंत्र बोलीने चढ़ावाथी आपना त्रण जन्मना पापोनु नाश थाय छे, शमन थाय छे। एवं कीधु छे कि आ समय दरमियान हरिद्वार थी कावड़ यात्रा शिव भक्तो लईने निकले छे अने गंगा जल माथी कावड़ यात्रा भरवामां आवे અને ગંગાજળનું અભિષેક મહાદેવ પર કરવામાં આવે જેથી શિવભક્તો થકી આ શ્રાવણ પવિત્ર માસમાં કાવડ યાત્રા પણ પ્રારંભ થાય છે અને મહાદેવને શિવભક્તો પ્રસન્ન કરે છે અને એમની કૃપા દૃષ્ટિ પ્રાપ્ત કરે છે। મહાદેવ ભોળાશંકર આયુષ્ય અને આરોગ્યના દાતા છે। આપણા જીવનમાં દરેક પ્રકારના દુઃખ આદિ વ્યાધિ અને પીડાનો નાશ થાય છે। આયુષ્ય અને આરોગ્ય આપણું સારું રહે એટલા માટે આ શ્રાવણ માસમાં મહાદેવની ઉપાસનાનું મહત્વ વધારે બતાવવામાં આવ્યું છે। શ્રાવણ માસમાં પ્રતિ દિવસ રુદ્રાષ્ટાધ્યાયનો પાઠ કરવામાં આવે તો શુભ ફળ પ્રાપ્ત થાય છે। રુદ્રા અભિષેક કરવામાં આવે તો દરેક મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે। જેમના ઉપર શનિનો પ્રકોપ હોય, સાડા સાતી ચાલતી હોય, નાની પનોતી ચાલતી હોય એ વ્યક્તિઓ એ જાતકોએ ભગવાન મહાદેવ પર કાળા તલથી અભિષેક કરવાથી એમની સમસ્ત પીડાનો નાશ થાય છે। ડાંગર એટલે લાજા, લાજાથી ડાંગરથી ભગવાન મહાદેવને અભિષેક કરવામાં આવે ધાન્ય અભિષેક તો સ્ત્રીઓને સૌભાગ્ય પ્રાપ્તિ થાય અને દાંપત્ય જીવનમાં જેમને સંતાનનો અભાવ હોય એમને સંતાનની પ્રાપ્તિ આ સમય દરમિયાન થાય છે। ભોળાદેવ મહાદેવનું એક નામ અઘોર પણ છે જે અઘોરીઓ લોકો એમની પૂજા કરતા હોય છે જેથી આ શ્રાવણ માસ એક ઉપાસનાનું અને આરાધનાનું અને સાધનાનું સર્વશ્રેષ્ઠ માર્ગ બતાવવામાં આવ્યો છે જે ભોળાશંકરની કૃપા દૃષ્ટિ
प्राप्त करवा मांगता हुए एमने आ पवित्र मास श्रावण मास में पंचाक्षर मंत्र ओम नमः शिवाय ना जाप करवा थी संपूर्ण मनोकामनाओं एमने पूरी थाय छे। आ समय दरमियान रुद्राक्ष ना माला सिद्ध करीने एनु धारण करी शको। घर में परिवार में नवो शिवलिंग लावीने एनी स्थापना अपना परिवार में करी शको। सर्वश्रेष्ठ पारद पारानु शिवलिंग बतावामां आव्युं छे जेनी पूजा करवाथी अपना घर में लक्ष्मी अने सारी लक्ष्मी अने आर्थिक प्रगति सारी थाय अने सांसारिक कष्टों थी मुक्ति मळे। स्फटिकनु शिवलिंग गृहस्थी होय स्फटिकनु शिवलिंग अने पारा पारानु शिवलिंग घर में स्थापन करवाथी अपना जन दरेक कष्टों निवारण थाय छे अने सुख समृद्धि प्राप्त थाय छे। तो आ श्रावण मास में भगवान ने महादेव ने रिझवा माटे एमनी कृपा दृष्टि प्राप्त करवा माटे सर्वश्रेष्ठ उपाय वर्णन कीधु छे अने एमने दररोज बीली पत्र नो पान अर्पण करवाथी अपनी दरेक मनोकामनाओं पूरी थाय छे। तो आ 21 जुलाई श्रावण महीनानो मासनो प्रारंभ थाय छे। तो दरेक भक्तोए आ श्रावण महीनानो पुण्य प्राप्त करवा माटे भगवान महादेव पर रुद्र पूजा अर्पण करवी।